નમસ્કાર સત્કેવલ સાહેબ, સત્કેવલ વિદ્યા મંદિર પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા, હું અમિત ભાટિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી યુનિટ નંબર 7 જેનું નામ છે કામ કરે ઈ જીતે જેનો કવિ પરિચય, કાવ્ય સમજૂતી અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનો વિગતે અભ્યાસ કરીશું. ધોરણ 9 વિષય ગુજરાતી કાવ્ય નંબર 7 કામ કરે ઈ જીતે જેના વિશે આપણે અભ્યાસ કરીએ, તો સૌ પ્રથમ તો આપણે અહીંયા કવિ પરિચય મેળવીશું કે આપણી જે આ કાવ્ય છે કામ કરે ઈ જીતે, જેના કવિ છે નાથાલાલ દવે, તેમનો જન્મ 3 જૂન 1912 રોજ અને અવસાન 15 ડિસેમ્બર 1993 રોજ થયું. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના ભુવા ગામે થયો હતો. અહીંયા આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે આપણે કામ કરે ઈ જીતે એ કવિતાના કવિનું નામ શું છે, તો આપણો જવાબ આવે નાથાલાલ દવે. અને તેમનો જન્મ ક્યાં થયો હતો, તો નાથાલાલ દવેનો જન્મ ભાવનગર જિલ્લાના ભુવા ગામે થયો હતો. ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી તરીકે તેમણે ફરજ બજાવી હતી. અને આ ખાસ યાદ રાખવાનું કે આપણા આ જે કવિ છે નાથાલાલ દવે, તેમણે ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી, બરાબર, એટલે કે શિક્ષણના મંત્રી આખા રાજ્યના, એ પદ ઉપર તેમણે કામગીરી કરી હતી. કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયાબીન, ઉપદ્રવ, મહેનતના ગીત, ભૂદાન યજ્ઞ, સોનાવરની સીમ, હારો ભેલું ગામડે અને મુખવાસ, એ તેમના કવિતા સંગ્રહો છે. અને ગેયતા અને પ્રકૃતિ ચિત્રો અને ગ્રામ ચિત્રો એ તેમની કવિતાની વિશેષતાઓ છે. તો અહીંયા આપણા જે કવિએ સાહિત્ય રચ્યું છે, એમને જે કાવ્ય સંગ્રહો આપ્યા છે એના નામ આપ્યા છે, એમાંથી મુખ્ય મુખ્ય કાવ્ય સંગ્રહોના નામ યાદ રાખવાના, કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયાબીન, ઉપદ્રવ, બરાબર, આ બધા તેમના કવિતા સંગ્રહો છે. અને તેમની કવિતામાં, કોની કવિતામાં, તો કે નાથાલાલ દવેની, એ નાથાલાલ દવેની દરેક કવિતામાં ગેયતા એટલે કે એમની કોઈ પણ કવિતા હોય એ સુંદર મજાના રાગમાં ગાઈ શકાય એવી હોય, એને ગેયતા કહેવાય, બરાબર. ગેયતા એટલે કે ગાવાનો જે ગુણ હોય તે. પ્રકૃતિ ચિત્રો કે આપણા આ કવિની દરેક રચનાઓમાં, દરેક કવિતાઓમાં પ્રકૃતિના ચિત્રોનું આલેખન થયું છે, એટલે કે કુદરત દ્વારા રચાયેલા, કુદરતે રચેલા એવા પ્રાકૃતિક નૈસર્ગિક બાબતોનું એમની કવિતાઓમાં ખાસ ધ્યાન ખેંચે એવી વિષયવસ્તુ છે. ગ્રામ ચિત્રો કે આપણા આ જે કવિ છે એ ગામડામાં જન્મ્યા છે, એટલે એમની દરેક કવિતામાં ગ્રામ જીવન એટલે કે ગામડાના લોકો કઈ રીતે જીવન જીવી રહ્યા છે એનું દરેક વસ્તુનું એ પોતાની કવિતામાં એમણે વર્ણન કર્યું છે. અને આ જ એમની કવિતાની વિશેષતા છે, બરાબર, કે આપણા જે કવિ છે એમની આ વિશેષતા છે કે એમની દરેક કવિતાઓમાં ગેયતા હોય, પ્રકૃતિ ચિત્રો હોય અને સાથે સાથે ગ્રામ ચિત્રો એટલે કે ગ્રામીણ જીવન, ગામડાના લોકોનું જીવન, એ એમની કવિતાના મુખ્ય વિષયો રહ્યા છે. હવે આપણી આ કવિતા વિશે આપણે માહિતી મેળવીએ કે કામ કરે ઈ જીતે એ માનવીય પરિશ્રમનું ગૌરવ કરતું જાણીતું ગીત સ્વરૂપ કાવ્ય છે, બરાબર. તો અહીંયા આગળ ગીત સ્વરૂપ કાવ્ય, તો આપણી આ કવિતાનો સાહિત્ય પ્રકાર આવ્યો, તો એક પ્રશ્ન પૂછાય કે કામ કરે ઈ જીતે એ કાવ્યનો સાહિત્ય પ્રકાર લખો, તો આ કવિતાનો સાહિત્ય પ્રકાર થશે ગીત કાવ્ય. ખાસ યાદ રાખવું કે કામ કરે ઈ જીતે એ કવિતાનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય, બરાબર. તો આ ગીત કાવ્યમાં એનું નામ જ કેટલું સુંદર છે, કામ કરે ઈ જીતે, બરાબર. તો આ કવિતામાં જે કામ કરે છે એટલે કે માનવીય પરિશ્રમ એટલે કે મહેનત, કામ કરવું તે, એનું ગૌરવ કરતું આ કવિતા છે, બરાબર. કે આ કવિતામાં કવિએ કયું વિષયવસ્તુ લીધું છે, મુખ્ય ભાવ કયો છે, તો આ કવિતામાં આપણે કામ કરવાનો, મહેનત કરવાનો, પરિશ્રમ કરવાનો ભાવ એ મુખ્ય સ્વરૂપમાં છે. પરિશ્રમ એ હાથ એટલે કે બાવડાની નીપજ છે, બરાબર. પરિશ્રમ એટલે કે મહેનત, એ મહેનત કરવી એ માણસના હાથની નીપજ છે, એટલે કે એની ખુદની સંપત્તિ છે,
કે કોઈ પણ વ્યક્તિ એ પોતાની જાતે પરિશ્રમ અને મહેનત કરી શકે અને તો જ એ સફળ થશે. બરાબર, એટલે કે પરિશ્રમ એ હાથ એટલે કે બાવડાની નિપત છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય એ પરિશ્રમ કરીને મહેનત કરીને હંમેશા આગળ વધી શકે છે. બરાબર, પરિશ્રમ કરે એ જ જીતે છે અને દેશ તથા દુનિયાને બદલે છે. આ કવિતામાં સુંદર મજાનું વર્ણન કવિએ કહ્યું છે, પરિશ્રમનો મહિમા કરવાનો એમણે કહ્યું છે કે જે મહેનત કરશે, જે પરિશ્રમ કરશે એ જ આખા દેશને જીતશે અને આખી દુનિયાને બદલી શકશે. એટલે કે જે મહેનત કરે છે એની જીત હંમેશા થાયને થાય જ છે. કવિએ મહેનતની સાથે હૈયાના ખમીરની અને સામૂહિક પુરુષાર્થની વાત કરીને સ્વનિર્ભરતા અને સ્વમાનની રખેવાળી કરવાનું સૂચવ્યું છે. કે આ કવિતામાં કવિએ મહેનતની વાત તો કરી જ છે, પરંતુ સાથે સાથે હૈયાની ખમીર, હૈયાની ખમીર એટલે પોતાનું આત્મબળ. અમુક માણસ એવા હોય કે ખૂબ જ મહેનત કરતા હોય પરંતુ એમનામાં આત્મબળ ના હોય, એની આત્મશક્તિ એટલી પાવરફુલ ના હોય તો પણ એ સક્સેસ, તો પણ એ સફળતા મેળવી શકતા નથી. બરાબર, અને અહીંયા સાથે સાથે પુરુષાર્થની સાથે એકલો માણસ નહીં પરંતુ સામૂહિક પુરુષાર્થ એટલે કે બધા મળીને, બધા એકજૂઠ થઈને જો મહેનત કરશે તો માણસ સ્વનિર્ભર એટલે કે પોતાની પગ ઉપર નિર્ભર રહેશે, પોતાની જાત ઉપર નિર્ભર રહેશે અને સ્વમાન એટલે કે પોતાનું માન, પોતાનું માન, સ્વમાન એટલે કે પોતાનું અને માન એની રખેવાળી કરવાનું અહીંયા સુંદર મજાનું વર્ણન કવિએ સૂચવ્યું છે. તળપદી ભાષામાં કવિએ શ્રમની પવિત્રતા પ્રગટ કરી છે. કે આપણે આ કવિતામાં તળપદી ભાષા તમને જોવા મળશે, કે આ કવિતામાં કવિએ તળપદી ભાષા એટલે કે ગામડામાં બોલાય એવી ભાષાનો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે એમને મહેનતનું સરસ મજાનું પવિત્રતા, મહેનતની પવિત્રતાનો એમણે પ્રગટ કર્યો છે. અને એટલા માટે જ આપણે ગુજરાતી સાહિત્યમાં ઘણી બધી એવી કહેવતો અને વિચાર વિસ્તારો, સુભાષિતો પણ થઈ ગયા કે પરિશ્રમ જે કરે એ હંમેશા સફળ થાયને થાય જ છે. બરાબર, એમ સફળતા જેને તેને જઈ વરે, જે પરસેવે નાહી, પરસેવે નાહી એટલે જે મહેનત કરે એને હંમેશા સફળતા મળે જ છે, એવું પરિશ્રમનું મહિમા કરતું આ સુંદર મજાનું કાવ્ય જેનું નામ છે કામ કરે એ જીતે. બરાબર, એટલે જે કામ કરશે, જે મહેનત કરશે, જે પરિશ્રમ કરશે એ હંમેશા જીતવાનો જ છે, એવા ભાવ સાથેનું આ સુંદર મજાનું કાવ્ય જેનો કવિ પરિચય મેળવ્યો આપણે. હવે આપણે કવિની, કવિતાની સમજૂતી મેળવીશું. તો કાવ્ય સમજૂતી કે આપણા પુસ્તકમાં આ રીતે કાવ્ય આપ્યું છે અને એ કાવ્યમાં આવતા કેટલાક મહત્ત્વના સમાનાર્થી શબ્દો અને કવિતાની પંક્તિએ પંક્તિ આપણે સમજતા જઈશું. બરાબર, તો કાવ્ય પંક્તિ સમજીએ કે કામ કરે એ જીતે માલમ, કામ કરે એ જીતે રે માલમ, કામ કરે એ જીતે, આવડો મોટો મલક આપનો બદલે બીજી કઈ રીતે, કામ કરે એ જીતે રે માલમ, કામ કરે એ જીતે. બરાબર, તો પ્રથમ અંતરામાં જ કવિએ સુંદર મજાની વાત કરી છે કે કામ કરે એ જીતે રે માલમ. બરાબર, કે અહીંયા કવિએ આપણને માલમ એટલે કે એક સંબોધન કર્યું છે કે જે કામ કરે એ જ જીતે છે. બરાબર, આવડો મોટો મલક, બરાબર, આવડો મોટો કે આટલો મોટો મલક, મલક એટલે કે દેશ. બરાબર, કે આટલો મોટો આપણો જે દેશ છે એ બદલે બીજી કઈ રીતે, કે આ આપણા મોટા દેશને, આટલા મોટા દેશને જો આપણે બદલવો હોય, એને સુધારવો હોય તો કામ કરવું પડે, મહેનત કરવી પડે, પરિશ્રમ કરવો પડે. અને માલમ, માલમ એટલે કે વાહન ચલાવનાર. બરાબર, અહીં દેશને દિશા આપનારની દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ. તો સરસ મજાના પ્રથમ અંતરામાં કવિ સમજાવવા માગે છે કે જે કામ કરે એ જ જગતમાં આગળ આવે છે અને એની જ જીત થાય છે. આપણો આટલો મોટો મલક, આટલો મોટો આપણો દેશ છે અને એને જો આપણે બદલવો હોય તો કઈ રીતે બદલી શકીએ, તો કામ કરીને, પુરુષાર્થ કરીને, મહેનત કરીને. જો આપણે પુરુષાર્થ કરીશું, મહેનત કરીશું તો ચોક્કસ આપણો દેશ અને આપણે જીતીશું અને આગળ વધીશું. ખેતર ખેડીને કરો સીમ સોહામણી, બાધોરે નદીઓના નીર, માગે છે દેશ આજ મહેનત મજિયારી, હ
હૈયાના માગે ખમીર રે માલમ, કામ કરે એ જીતે રે માલમ, કામ કરે એ જીતે. બરાબર, કે અહીંયા કવિ કહેવા માગે છે કે ખેતર ખેડીને કરો સીમ. બરાબર, સીમ એટલે કે ગામનું પાદર. બરાબર, જ્યાં આગળ ખેતરો હોય તે જગ્યા, કે ખેતરને ખેડીને સીમને એટલે કે ગામના પાદળને સોહામણું એટલે કે સુંદર બનાવવાનું છે. અહીંયા સમાનાર્થી શબ્દો છે. બરાબર, સીમ એટલે કે પાદર, બરાબર, અને સોહામણી એટલે કે સુંદર, કે ખેતરોને ખેડીને સુંદર મજાનું આપણા ગામની સીમને સોહામણી એટલે કે સુંદર બનાવવાની છે. બાધોરે નદીઓના નીર. બરાબર, નીર એટલે કે પાણી, કે જો તમે નદીના નીરને બાંધવામાં આવે એટલે કે એના ઉપર બંધ બાંધવામાં આવે તો એ પાણી ખૂબ જ કામ લાગે ઉનાળાની ઋતુ દરમિયાન. બરાબર, જ્યારે નદીને બંધ બાંધવામાં આવ્યો હોય તો એ સંગ્રહેલું પાણી પણ તમે પી શકો અને એમાંથી વીજળી પણ પેદા કરી શકો. એટલે અહીંયા કવિ કહે છે કે બાંધોરે નદીઓના નીર, કે જ્યારે ચોમાસામાં વરસાદનું પાણી આવે છે ત્યારે એને એક જગ્યાએ સંગ્રહિત કરી લો, બાંધો એને, અને જ્યારે જરૂર પડે ત્યારે એને વાપરો. બરાબર, માગે છે દેશ આજ મહેનત મજિયારી. બરાબર, મજિયારી એટલે કે સહિયારી, એક સાથે, એકલા નહીં બધાની સાથે, સહિયારું. મજિયારુંનું સમાનાર્થી થાય સહિયારું. સહિયારું એટલે બધા મળીને. બરાબર, ભેગા મળીને, કે અહીંયા કવિ કહે છે કે બધા ભેગા મળીને ખેતરને ખેડો અને સીમને સોહામણી કરો, નદીઓના નીરને બાંધો, નદીના પાણીને બાંધો, અને આજે આપણો દેશ એક સાથે, એક ભેગા થઈને સહિયારી, એક મહેનત માગી રહ્યો છે. હૈયાના માગે ખમીર રે. બરાબર, કે હૈયાનું ખમીર, ખમીર એટલે કે જોશ, તાકાત. સમાનાર્થી શબ્દમાં પૂછાય કે ખમીર એટલે કે જોશ અને તાકાત, કે આજે આ બધાયનું હૈયું એ તાકાત માગે છે. જો તમે એક સાથે ઊભા થશો તો હંમેશા સફળ થશો, થશો ને થશો જ. બરાબર, તો આખો અંતરો જોઈએ કે ખેતર ખેડીને સીમને સુંદર બનાવો, નદીઓ પર બંધ બાંધીને નદીના પાણીને બાંધો, અને આજે આપણો દેશ સહિયારી એટલે કે એક સાથે બધાની મહેનત માગે છે, અને બધાનું ખમીર એ જગાડો તો આપણે હંમેશા સફળ થઈશું. આગળ જોઈએ કે લિયો ત્રિકમભાઈ લિયો કોદાળીને, ઘર ઘર ગુંજો ચરખે, બાવડાને જોરે આ દુનિયા બદલવી, નજરું હોય એ નિરખે ભાઈ, નજરું હોય એ નિરખે, માલમ કામ કરે એ જીતે, કામ કરે એ જીતે. બરાબર, કે આગળ કવિ કહે છે કે હે ભાઈઓ, હાથમાં ત્રિકમ લઈ લો. બરાબર, ત્રિકમ એટલે કે ખોદવાનું, જમીન ખોદવાનું એક ઓજાર છે, સાધન છે. બરાબર, કે લિયો ભાઈ ત્રિકમ અને લિયો કોદાળી, કે ખાડો ખોદવા માટે જે સાધન વપરાય એ કોદાળી લઈ લો. બરાબર, ઘર ઘર ગુંજો ચરખે એટલે કે ઘરે ઘરે ચરખાનો ગુંજરાવ કરો. પહેલાં ચરખા હતા, બરાબર ને, એમ કે ઘરે ઘરે જઈને આટલી મહેનત કરો. બરાબર, બાવડાના જોરે. બરાબર, બાવડાના જોરે એટલે કે પોતાની મહેનતે, બાવડું એટલે કે ભૂજા, હાથ. બરાબર, આપણી ભૂજા છે એને બાવડું કહેવાય, આપણો હાથ છે એ હાથના જોરે આ દુનિયા બદલવી છે. એટલે હાથના જોરે દુનિયા બદલવી એટલે શું, તો મહેનત કરીને. બરાબર, કે આપણે બધાય ભેગા મળીને જો મહેનત કરીશું તો આ દુનિયા બદલાઈ જશે. નજરું હોય એ નિરખે, નિરખે એટલે કે જુએ. બરાબર, કે સરસ મજાનું અહીંયા કવિ કહે છે કે નજરું હોય તે જુએ, કે જેને નજર હશે એ જોશે. બરાબર, તો આખું સમજીએ કે અહીંયા કવિ આપણને મહેનત કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે કે હે ભાઈઓ, હાથમાં ત્રિકમ અને કોદારી લઈ લો, ઘર ઘર ફરી વરો અને ચરખો, ઘેર ઘેર ચરખો ફેરવડાવો, બાવડાના જોરે એટલે કે આપણી મહેનતના જોરે આ આખી દુનિયા બદલાઈ જશે, અને જેની નજરું હશે, જેને જોવું હશે એ જોઈને રહેશે. પણ કે આવું ક્યારે થશે, જ્યારે બધા એક સાથે કામ કરશું, ત્યારે પરિશ્રમ કરીશું, મહેનત કરીશું, ત્યારે જ આ વાત શક્ય બનશે. આગળનો અંતરો જોઈએ કે ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે ને નીકળે નહીં બહાર કોઈ રીતે, કાગળ ઉપર કરે કરામતું ને છાપા ચોંટાડે ભીતે, રે માલમ કામ કરે એ જીતે, કામ કરે એ જીતે. બરાબર, કે અહીંયા કવિ સુંદર મજાનું અહીંયા એક કટાક્ષ કરે છે કે ઊંચું ભણેલા, ઊંચું ભણેલા એટલે કે વધારે ભણેલા,
એ તો ઓફિસમાં બેસીને કામ કરશે, નીકળે નહીં બહાર કોઈ રીતે, એટલે કે કોઈ પણ રીતે એ બહાર નીકળતા નથી. કાગળ ઉપર કરામતું કરીને, બરાબર, કરામત એટલે કે કૌશલ, બરાબર, આ સમાનાર્થી શબ્દ પૂછાય કે કરામત એટલે કે કસબ અથવા તો કૌશલ એટલે અથવા તો કળા, શું કહેવાય, કળા, કે કાગળ ઉપર જે કળા કરે છે અને છાપા ચોંટાડે ભીતે, બરાબર, છાપા એટલે કે વર્તમાનપત્રો આપણે કહીએ છીએ, ન્યૂઝપેપર, બરાબર, કે આવા લોકો એ પોતાનું કૌશલ્ય, પોતાની જે આવડત છે એ શાના ઉપર ઉતારશે, તો કે છાપા ઉપર, કાગળ ઉપર એ પોતાનું કૌશલ્ય બતાવશે અને ભીત ઉપર એને ચોંટાડશે, બરાબર. પરંતુ આપણે તો કામ કરવાનું છે, આ લોકો આવી રીતના પણ કામ કરી શકે છે. આગળ જોઈએ, હાલો રે ખેતરને હાલો રે વાડીએ, વેડા અમોલી આ વીતે, આજે બુલંદ સુરે માનવીના મહેનતના, ગાવો જય જયકાર પ્રીતે, રે માલમ કામ કરે એ જીતે, બરાબર. અહીંયા કવિ સુંદર મજાનું આપણને કહેવા માગે છે. હાલો, હાલો શબ્દ તળપદા શબ્દ છે, હાલો એટલે કે ચાલો, કે આપણને બધાને પ્રોત્સાહન આપ્યું છે કવિએ, અને કહે છે કે ચાલો ખેતરે અને હાલો રે વાડીએ, કે આપણી વાડીએ જઈએ. વેડા, વેડા એટલે કે સમય, બરાબર, વખત, કે આ સમય એ અમોલી, અમોલી એટલે કે અમૂલ્ય, કિંમતી છે, જેનો કોઈ મોલ નથી, જેની કોઈ કિંમત નથી, એવી આ કિંમતી ક્ષણ, એવો આ કિંમતી સમય એ વીતી જવો જોઈએ નહીં. આજે બુલંદ સુરે, બુલંદ એટલે કે ઊંચા, ઊંચા સુરે માનવીને મહેનતના, એટલે કે આપણે મહેનત કરીને જય જયકાર કરીએ. પ્રીતે એટલે કે પ્રેમથી, કે આપણે બધાએ ભેગા મળીને એક સાથે પ્રેમથી હળીમળીને મહેનત કરીશું તો દેશ અને દુનિયાને બદલી જ શકીશું. ભાઈ કામ કરે એ જીતે, એટલે કે જે કામ કરશે એની જીત હંમેશા થશે, થશે ને થશે. તો સુંદર મજાનું અહીંયા કવિતા આપણે જોઈ, કવિ પરિચયનો પણ અભ્યાસ કર્યો, અને આ કવિતામાં સુંદર મજાનું કવિએ કામ કરવાનું મહત્ત્વ, પરિશ્રમ, પરિશ્રમ એ જ પારસમની, એવું આપણે ગુજરાતીમાં બોલીએ છીએ કે પારસમની એટલે શું, તો પારસમની એટલે કે એવો એક મણી છે કે જે લોઢાને સોનામાં રૂપાંતરિત કરી દે, એવી જ રીતના આપણી મહેનત પણ એવો એક પારસમની છે કે આપણું શરીર કે આપણું જીવન એ લોઢા જેવું હોય, પરંતુ એક મહેનત નામનો જો પારસમની આપણા હાથમાં આવી જાય તો આપણું જીવન પણ સોના જેવું કિંમતી બની જાય. એટલે જ કહેવાય છે કે પરિશ્રમ એ જ પારસમણી, આ વિચાર વિસ્તારમાં પણ પૂછાઈ શકે. એટલે કે અહીંયા શું કહેવા માગે છે, તો અહીંયા આપણે એ કહેવા માગે છે કે આપણે હંમેશા મહેનત કરવી જોઈએ, બરાબર. સુંદર મજાનું કાવ્ય આપણે ભણ્યા, કામ કરે એ જીતે, જેના કવિ હતા નાથાલાલ દવે, બરાબર. હવે આપણે તેની કેટલીક શબ્દ સમજૂતી જોઈશું. શબ્દ સમજૂતીમાં સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. કે સીમ, સીમ એટલે કે ખેતર કે ગામની હદ, જ્યાંથી જમીનનો ભાગ ચાલુ થાય, જેને આપણે પાદર કહીએ, બરાબર, પાદર. મજિયારું, મજિયારું એટલે કે સહિયારું, સાથે મળીને. ખમીર, ખમીર એટલે જોશ, તાકાત. ત્રિકમ એટલે કે જમીન ખોદવાનું એક સાધન. વેડા એટલે કે સમય, ટાણું, વખત. બુલંદ એટલે કે ઊંચો અવાજ, બરાબર. આ દરેક સમાનાર્થી શબ્દો તમને વ્યાકરણમાં પૂછાઈ શકે છે. સોરી, વિરુદ્ધાર્થી શબ્દ કે જીત તો હાર અને સોહામણું તો ડરામણું, બરાબર. તો ખાસ વિરુદ્ધાર્થી શબ્દ યાદ રાખજો, સોહામણું તો, સોહામણું તો ડરામણું. તળપદા શબ્દો છે મલક એટલે કે પ્રદેશ, દેશ અથવા તો મૂલક. અમોલું એટલે અમૂલ્ય અને કિંમતી, અને લીઓ એટલે કે લેવું. આ તળપદા શબ્દો છે, તે પણ પૂછાઈ શકે છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈએ. કે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબમાં પહેલો પ્રશ્ન, કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. એટલે કે અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે, એમાંથી એક સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન છે કે આપણો દેશ આપણી પાસે શું માગી રહ્યો છે. એ, સહિયારી મહેનતનું બળ. બી, મહેનત વગરનું જીવન. સી, માત્ર ઊંચું ભણેલા લોકો. કે ડી, માત્ર કાગળ ઉપરનું કાર્ય. તો આનો જવાબ આવશે એ, સહિયારી મહેનતનું બળ. કે આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ, એટલે કે બધા એકસાથે મહેનત કરે એ માગે છે, બરાબર. આ દેશને કઈ રીતે બદલી શકાય, તો નદીઓના નીર બાંધીને,
ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને, નદીઓના નીરને વહેતા કરીને, કે એ અને બી? તો આપણો જવાબ આવશે એ અને બી, કે નદીઓના નીર બાંધીને અને ખેતરમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પાકનું ઉત્પાદન કરીને. ત્રીજો પ્રશ્ન, દુનિયાને કઈ રીતે બદલી શકાય? તો એ ખૂબ જ મહેનત કરીને, બી કામ કર્યા વગર, સી આરામ કરીને, અને ડી છાપાને ભીતો ઉપર ચોંટાડીને. તો એનો જવાબ આવશે એ, ખૂબ જ મહેનત કરીને. પછી ચોથો પ્રશ્ન છે કે આ કાવ્યમાં આળસનું મહત્ત્વ છે, બી પરિશ્રમનું મહત્ત્વ છે, સી ખાસ કશું જ નથી, અને ડી કે ઊંચું ભણેલા લોકોનું મહત્ત્વ છે? તો જવાબ આવશે બી, પરિશ્રમનું મહત્ત્વ છે. બરાબર. પ્રશ્ન નંબર બે કે નીચેના પ્રશ્નોના જવાબ 7-8 લીટીમાં લખો, કે આ કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો. તો આ પ્રશ્ન જ્યારે પણ પરીક્ષામાં આવે અથવા તો તમારે જ્યારે લખવાનો હોય, તો મેં જે કાવ્ય સમજૂતી આપી એ કાવ્ય સમજૂતીને આધારે એ જવાબ લખી શકીએ. કે ભાઈ કામ કરે એ જીતે કવિતામાં કવિ નાથાલાલ દવેએ મહેનતનું, પરિશ્રમનું મહિમા ગાયું છે, મહેનતનું મહત્ત્વ વધાર્યું છે, કે જે માણસ કામ કરશે એ જ જીતી શકશે, એ જ દેશ અને દુનિયાને બદલી શકશે. અને એનું મહત્ત્વ દર્શાવતા કવિ અહીંયા કેટલાક ઉદાહરણો આપે છે. કવિ માલમને, ખેડૂતને કહે છે કે તમે ત્રિકમ અને કોદારી લઈને તૈયાર થઈ જાઓ, અને જો મહેનત કરશો તો જ આ ગામની સીમ અને પાદર સોરી આ ગામની સીમ એ સોહામણી બનશે. બરાબર. આજે આ દેશ એ મજિયારું એટલે કે સહિયારું એ મદદ માગે છે. આ મહેનત કરવી એ આપણા બાવડાનું એટલે કે આપણા હાથનું જોર છે, અને એના દ્વારા આપણું આત્મબળ અને સ્વમાન જળવાશે. આમ સુંદર મજાનું અહીંયા વર્ણન છે, અને તમે એ રીતે એનો જવાબ લખી શકો. બીજો પ્રશ્ન છે કે મુદ્દાસર નોંધ લખો કે કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા, અભિલાષા એટલે કે ઈચ્છા. બરાબર. તો અહીંયા આ કવિતાને આધારે એક શ્રમજીવીની એટલે કે જે મહેનત કરતો હોય એની ઈચ્છા શું હોય એનો જવાબ તમારે લખવાનો છે. બરાબર. તો તમે જવાબ આ રીતે લખી શકો કે શ્રમજીવી હંમેશા દેશ અને દુનિયાને પોતાના બાવડાના બળે જીતવા માગે છે. બરાબર. કે જે શ્રમજીવી છે, શ્રમજીવી એટલે કે જે મહેનત કરીને જીવન જીવનારો છે, એવો મહેનતુ માણસ એ હંમેશા પોતાના બાવડાના બળે એટલે કે બીજાના ઉપર આધાર રાખતો નથી, પરંતુ પોતાના હાથની પોતાની શક્તિ ઉપર, એ પોતાના પરિશ્રમ ઉપર આધાર રાખે છે, અને તો જ એ મહેનત કરીને દેશ અને દુનિયાને બદલી શકે છે. આવો શ્રમજીવી, આવો પરિશ્રમી આ દેશને બદલવા માગે છે. ખેતરમાં શ્રમ કરીને એ પોતાના ખેતરને સોહામણું કે સુંદર બનાવવા ઈચ્છે છે. શ્રમજીવી એકલો નહીં પરંતુ બધાને સાથે રાખીને એકતાથી પોતાનું ખમીર બતાવવા માગે છે. અને એટલા માટે જ એ શ્રમજીવી કહે છે કે હે ભાઈઓ, બધા ભેગા થાઓ અને કોદાળી અને તિકમ લો, હવે સમય આવી ગયો છે. આટલો અમૂલ્ય સમયને એ તમે ખોવશો નહીં, એને વ્યર્થ વેડફશો નહીં, અને એકસાથે મહેનત કરો. તો આ રીતે આપણે શ્રમજીવીની અભિલાષા પણ લખી શકીએ. પ્રશ્ન નંબર 3 છે, પંક્તિ સમજાવો. કામ કરે એ જીતે, આવડો મોટો મલક આપણો, બદલે બીજી કઈ રીતે? તો આ કાવ્ય પંક્તિ આપણે સમજાવવાની છે કે અહીં કવિએ કામ કરવાની એટલે કે મહેનત કરવાનું મહત્ત્વ વધાર્યું છે. આટલો મોટો આપણો મલક એટલે કે આટલો આપણો મોટો દેશ, એને બીજે કઈ રીતે આપણે આગળ લાવી શકીએ? તો આપણા દેશને આગળ લાવવા માટે એક પારસમણી જેવું જે કાર્ય કરે એ માત્ર છે પરિશ્રમ, મહેનત. બરાબર. તો આપણે આ રીતે કાવ્ય પંક્તિ પણ સમજાવી શકાય. તમે પણ આ રીતે તૈયારી કરશો એવી આશા. નમસ્કાર. સત કેવલ સાહેબ.